नखत्राणा 2-3 कलाक मां मेघो मन मुकीने वरस्यो। नखत्राणा ने आजूबाजूना गामडाना डुंगरिया विस्तार मां अने गामडाओ मां मेघो मन मुकीने वरसता 2-3 कलाक मां 4 इंच थी वधारे वरसाद पड़ता नखत्राणा मेन बजार मां दुकानों मां पाणी भराता वेपारियों ने मुश्किली वधी अने लखपत हाईवे मुख्य मार्ग पर घोड़ापुर आवता लखपत हाईवे मुख्य मार्ग पर बस स्टेशन नी नजीक ना घोड़ापुर पाणी वहेता अंदाजित 2 किलोमीटर ना दायरा मां बन्ने साइड ट्राफिक जाम थता नखत्राणा पोलीस स्टेशन PI भरवाड़ साहेब अने पोलीस जवानो ट्राफिक पोलीस अने त्यारथी होमगार्ड ना जवानोए ट्राफिक खुल्लू करता पोतानी सूझबूझ थी जानहानी के वाहनों ने नुकसान न थाय तेवी सूझबूझ थी ट्राफिक खुल्लो कराव्यु। नखत्राणा में वरसाद बंद थता कुदरती नजराणू जोवा माटे नखत्राणा विविध विस्तारों माथी नगरजनो आ वहेता पूरनो आनंद माणवा माटे उमटी पड्या हता। बस स्टेशन नी आसपास पानी ना धोधमार पूर वहेता कुदरती नजारा जोवा माटे लॉकडाउन माहौल मा पण कोरोना वायरस नी महामारी मा पण नगरजनो ए आनंद माण्यो हतो। कच्छ जिला नी अंदर नखत्राणा तालुका नो मुख्य मथक छे अने आ नखत्राणा गामे हुं माजी सरपंच छुं अने आ मुख्य मथकनी अंदर मेन बजार आवेली छे अने मेन बजारना मध्यमांथी पाणीनो वोकड़ो पसार थाय छे અને વોકડામાં સિમેન્ટનો રસ્તો જે બનાવવામાં આવેલો છે એને કારણે રસ્તો ઊંચો થઈ ગયો છે અને રસ્તો ઊંચો થવાને કારણે પાણીનો વોકડો જ્યારે વરસાદની સિઝનમાં વરસાદ આવે છે ત્યારે કેટલીક દુકાનોમાં પાણી ઘૂસી જાય છે તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેલા રહેણાંકના મકાનોની અંદર પણ આંગણામાં તેમજ ઘરની અંદર પણ પાણી ઘૂસી જવાના બનાવો અવારનવાર બની રહ્યા છે અને આગળ છે તે હાઈવે પસાર થાય છે અને હાઈવે ઉપરથી આ વોકડાનું પાણી જાય છે અને હાઈવે ઉપર ત્યાં કને આ વોકડાના ઉપર એક સિમેન્ટની પાપડી બનાવવામાં આવેલી છે અને પાપડી પણ જ્યારે જ્યારે રિપેર કરવામાં આવે છે ત્યારે ત્યારે પાપડી ઊંચી થતી જાય છે જેને કારણે આ રસ્તો પણ ઊંચો થતો ગયો છે અને ખરેખર તો એ પાપડીને તોડીને ત્યાં બ્રિજ બનાવવાની જરૂર છે હાઈવે ઉપર થી પસાર થતા વોકડાને કારણે હાઈવે ઉપરથી પસાર થતા વાહનો પણ જેથી ઘણા સમય સુધી વરસાદની સિઝનમાં જ્યારે વોકડો ચાલુ હોય પાણીનું વરસાદનું પાણી પસાર થઈ રહ્યું હોય ત્યારે વાહનો પણ થંભી જતા હોય છે અને અનેક વખતે કેટલાય લોકો આ પાણીની અંદર તણાઈ જવાના બનાવો પણ બનતા હોય છે અને જીવલેણ અકસ્માતો ન બને તેના માટે તાકીદે બ્રિજ બનાવવાની જરૂર છે તથા આ વોકડાને થોડો ઊંડો ઉતારવાની જરૂર છે અને છેલ્લા 10-15 વર્ષથી આ વોકડાની અંદર પસાર થવાના કારણે કેટલાય ખાડા પડી ગયા છે જે દર વખતે સ્થાનિક વેપારીઓ પોતાની રીતે બોરમ વગેરે માટી નાખીને રિપેર કરી અને ચલાવતા હોય છે અને અનેક વખતે રજૂઆત કરવા છતાં છેલ્લા 10-15 વર્ષથી આ રસ્તાનું કોઈ જ વ્યવસ્થિત સમારકામ કરવામાં આવ્યું નથી અને આ વખતે વેપારીઓએ છે તે ખૂબ જ રજૂઆતો કરવાના કારણે છેલ્લે 5-1 લાખ રૂપિયા માત્ર રિપેરિંગ માટેના મંજૂર કરવામાં આવ્યા છે અને એને કારણે પણ વેપારીઓને એમ છે કે હજી પણ એ કામ થશે કે નહીં પણ 5 કારણ કે આજે 5 લાખની અંદર તો સામાન્ય રિપેરિંગ કામ થશે પણ આ ખરેખર જો આ બ્રિજ બનાવવામાં નહીં આવે અને આ વોકડાને નીચો ઉતારવામાં નહીં આવે તો આવી પરિસ્થિતિને કારણે આ વિસ્તારના લોકો જે છે વેપારીઓ છે અને ગામડાઓમાંથી આવતા કસ્ટમરો જે છે તે અવારનવાર મેઇન બજારની અંદર જ્યારે વોકડો ઓછીતો આવે વરસાદ ચાલુ થાય ત્યારે બ્રેક થઈ જતા હોય છે અને દુકાનોમાં 2 કલાકો સુધી બેસી રહેવું પડે છે આવી પરિસ્થિતિ અહીં આ નિર્માણ થતી હોય છે જેનું તાકીદે નિરાકરણ કરવામાં આવે એવી લોકલાગણી છે તાલુકા ભરના લોકો છે તે એવું કંઈક વિચારે છે કે આનું કંઈક છે તે કાયમી છે તે નિરાકરણ કરવામાં આવે